વડી નજીક આવેલ અમરનગર મુકામે માં અન્નપૂર્ણામાની તિથિની ઉજવણી કરાઈ હતી. અન્નપૂર્ણામાના ચારણના દીકરીએ વર્ષો પહેલા ભગવો ભેદ ધારણ કરી 90 વર્ષની વયે નિર્વાણ થયેલ. અમરનગર તેમજ બહારના ગામ રહેતા અને સેવક ભક્તો આ તિથિ પ્રસંગે દર્શનનો તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. અહેવાલ રાજુ કારિયા, વડિયા. બહુ ખુશીની વાત છે, માતાજીની છઠ્ઠી તિથિ છે, ધામધૂમથી ઉત્સવ ઉજવી છે, માતાજીનો પ્રસાદ બધા લે છે અને શાંતિ છે. ચોક્કસ, કેમની છે માતાજી? અન્નપૂર્ણા માતાજી છેલ્લા માટે 1970 થી માંડીને 2016 સુધીમાં અહીં જ આશ્રમ વિકાસ કર્યો અને માતાજી ખૂબ ખૂબ બધાને શિષ્યો ગુરુઓ છે એને બધાએ જેટલા કે અમરનગરના ભાવિક પ્રજાઓ છે બધાએ એને ખૂબ ખૂબ માનતા હતા. અને હંસાદેવી છે એ 18 કે 20 વર્ષની ઉંમરે એના ઘરવાળા મરી ગયા, સીધા સીધા પરબારા અહીંયા આવીને સંન્યાસ ધારણ કર્યો. આજ સુધી એ અત્યારે એની ગાદી ટકાવી રાખી છે અને ગામના લોકો ખૂબ ખૂબ આ દર વર્ષે ગુરુ પૂર્ણિમા હોય કે પછી માનો કે આવા તિથિ છે કે બીજા કોઈ ઉત્સવો ઉજવાય એમાં અમરનગરનો તો પેલો ફાળ હોય છે અને એના સેવકોમાં ઘણો બધો ફાળ હોય છે. અને નામ ગણવા આવ્યું તો ઘણા બધા છે, વડિયાવાળા ખાસ રાજકોટ છે, પછી બીજા ઘણા બધા ગામો છે એમાંથી બધા લોકો આવતા. અને અહીંયા વિકાસ માટે તો માતાજી કીધું કોઈને પછી પૈસો માંગ્યો નથી કે અમને આ આપો તે આપો. માતાજી કે જે આપો ને એ આમાં અન્ન ક્ષેત્રમાં અને બાકી તમારે જે વિકાસ કરવો હોય તો મંદિર માટે કરો ને બધા ભલું થાય એવી રીતે કરો. એને એ જ હતો, કોઈ દે એને પૈસાની આગ્રહ રાખ્યો નહોતો. માતાજીને એક ટેવ હતી કે અમારી ચારક જ્ઞાતિમાં બધા થઈ ગયા, પણ અમારી ચારક જ્ઞાતિના એકા દેવી એવા નીકળ્યા કે આજે આટલા વર્ષ ત્યાંથી મારે ક્યાંય પ્રખ્યાત થવું નથી, હું સંન્યાસ ધારણ કરું. જેને આવું હોય ને એ પ્રેમથી અહીંયા આવે. ગામના લોકો બોલાવે તો ગામના મેં હગાવાલા બોલાવે, ન્યાય નો જાય ક્યાંય નહીં, પણ એને ભાવ બહુ હોય તો મેં એને આ અમરનગરમાં ઘણા ઠેકાણે ગયા છે અને બારે ઘણા ઠેકાણા જવા ભક્તિનો ભાવ હોય તો ઘણા ઘણે ઠેકાણે ગયા, પણ એની ઉંમર પ્રમાણે ગયા. છેલ્લા છેલ્લા 7-8 વર્ષ તાવ બીમાર હતા, છેલ્લે 2016 અને એની તિથિ માટે ઉજવણીમાં છેલ્લા 5 વર્ષથી ઉજવણી થાય છે. નમસ્કાર, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ આપણે લઈ આવ્યું છે. રાજકોટ જિલ્લાના અમરનગર મુકામે માં અન્નપૂર્ણા માના તિથિના દર્શને તો આજે અન્નપૂર્ણા માની તિથિ છે અને એમના આજે દર્શનનો લાભ લઈ ભાવિ ભક્તોને મળીએ અને માતાજીના દર્શનનો લાભ લઈએ. માં અન્નપૂર્ણા ચારણના દીકરી જે વર્ષો પહેલાં ભેખ લઈ લીધો અને સમાધિ લઈ લીધી, આજે એની પુણ્યતિથિ છે તો એ પુણ્યતિથિને અનુલક્ષીને હજારો ભક્તો આજે પ્રસાદનો લાભ લેશે, દર્શનનો લાભ લેશે. તો ચાલો દર્શનાર્થીઓ સાથે આપણે પણ એક દર્શનનો લાભ લઈએ. રાજુ કારિયા, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ, વડિયા.